પોલીસનો કોઈ ખોફ નથી, પોલીસની રહેમ નજર હેઠળ ચાલે છે દારૂનો વેપલો. કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં દારૂનું અંડરગ્રાઉન્ડ ભર્યું પણ મળી આવ્યું છે. નાગરવાડા પ્રકાશનગર ઝુંપડપટ્ટીમાંથી વિદેશી દારૂ પણ મળી આવ્યો. 1019 વિદેશી દારૂની બોટલ સાથે બુટલેગર નિખિલ કહારની અટકાયત કરવામાં આવી છે. પ્રશાંત જાદવ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરાયો. સ્ટેટ મોનિટરિંગના દરોડામાં પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. મહત્વનું એ છે કે બુટલેગર નિખિલ કહાર અગાઉ પણ દારૂના જથ્થા સાથે ઝડપાઈ ચૂક્યો છે. તેમ છતાં તે દારૂ વેચવાનું બંધ કરવાની જગ્યાએ નવા માર્ગે કઈ રીતે દારૂની હેરાફેરી કરી શકાય તેમાં રચ્યો પચ્યો રહેતો હતો. રવિ જોડાયા છે ફોન લાઈન પર. રવિ, પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરે કોઈ ખોફ નથી અહીંયા કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસી દરોડા પાડ્યા, શું વિગતો? બિલકુલ, ખ્યાતિ, વાત કરવામાં આવે કારેલીબાગ પોલીસ જે સ્ટેશન છે તે વિસ્તારમાં ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જેમાં કારેલીબાગમાં નાગરવાડા પ્રકાશનગર ઝુંપડપટ્ટીમાં જે અંડરગ્રાઉન્ડ દારૂનું જે વિદેશી દારૂનું ગોડાઉન છે તે એસએમસીની ટીમે ઝડપી પાડ્યું છે. મહત્વની બાબત છે કે સમગ્ર કાર્યવાહી દરમિયાન કારેલીબાગ પોલીસ ઊંઘતી ઝડપાઈ છે, કારણ કે તે હદ વિસ્તારમાં જ દારૂનું ગોડાઉન ચાલતું હતું, છતાં પણ તે પોલીસને કાનોકાન ખબર ન પડી અને એસએમસીની ટીમે ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાર્યવાહી કરતા 1,65,000 રૂપિયાની કિંમતનો 1,019 દારૂની બોટલ જપ્ત કરી છે. સાથે જ બુટલેગર નિખિલ કારની પણ અટકાયત કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે પ્રશાંત જાદવ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને આજે બુટલેગર નિખિલ કારને ઝડપી પાડવામાં આવ્યો છે. તે અગાઉ પણ દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો, એટલે કે તે ઝડપાયા પછી પણ સુધારાનું નામ નથી લેતો અને અનેકને અનેક રીતે દારૂનો વેપલો કરવા માટે તે કટિબદ્ધ હોય તેવું પ્રકારની સ્થિતિ જોવા મળી છે પોલીસની કાર્યવાહી દરમિયાન. ચોક્કસથી સ્થાનિક પોલીસ જો આવા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરે તો તેઓ આ પ્રકારની દારૂ વેચવા માટેની હિંમત ન કરે. હવે જોવું રહ્યું કે પોલીસ કમિશનર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. જી, આભાર આપણો તમામ માહિતી બદલ.